હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? હા, મને ખબર જ છે કે તમે બધા મજામાં જ હશો. કેમ ખબર? કેમ કે હવે તો દિવાળીનો તહેવાર આવવાનો છે, બરાબર ને? અને દિવાળીના તહેવારની ઉજવણી કરવાની તો આપણને બધાને ખૂબ જ મજા આવે. અને વેકેશનમાં પણ આપણને રમવાની, ફરવા જવાની મજા આવે ને? હા, પણ બાળ મિત્રો, આપણું દિવાળી વેકેશન આવશે ને તે પહેલા આપણી એક પરીક્ષા આવશે, બરાબર ને? તો હવે આપણે પરીક્ષામાં જે પેપર લખીએ છીએ એ પેપર આપણે કેવી રીતે લખવાનું છે, એની તૈયારી આપણે કેવી રીતે કરવાની છે તે હું આજે તમને સમજાવીશ. જુઓ, તો હવે આપણું આ ગણિતનું પેપર છે. હવે ગણિતના પેપરમાં પહેલો પ્રશ્ન શું છે? સૂચના મુજબ નિશાની કરો. તો હવે આ એક બોક્સ છે, એની અંદર લખેલું છે બહાર રહેલી વસ્તુ પાસે ખરું અને અંદર રહેલી વસ્તુ પાસે ખોટું કરવાનું છે. તો હવે આ બે ચિત્ર આપ્યા છે, હવે બહાર કઈ વસ્તુ છે અને અંદર કઈ વસ્તુ છે? તો જુઓ, આ ગ્લાસની અંદર ચોકલેટ છે, બોલ છે, પાસો છે, એ બધું શેમાં છે? ગ્લાસની અંદર છે. એટલે આપણે અંદર રહેલી વસ્તુ પાસે શું કરવાનું છે? આપણે ખોટું કરવાનું છે. તો આપણે આવી રીતે ખોટાની નિશાની કરી દઈશું. ત્યાર પછી પેન્સિલ ક્યાં છે? તો એ બહાર છે. એટલે બહારની વસ્તુ પાસે આપણે શેની નિશાની કરવાની છે? તો ખરાની નિશાની કરવાની છે. તો આપણે અહીં કરી દઈશું ખરું. જુઓ, હવે અહીં આ બોક્સમાં બીજા બે ચિત્ર છે. હવે એની નીચે આપણે સૂચના વાંચીશું. નાની વસ્તુ પાસે ગોળ અને મોટી વસ્તુ પાસે ત્રિકોણ કરવાનું છે. તો હવે આ કુંડામાં છોડ છે. હવે એમાં પહેલા કુંડામાં જે છોડ છે એ કેવો છે? નાનો છે. એટલે આપણે તે ચોરસ બોક્સમાં શું કરીશું? ગોળ કરીશું. અને આ જે કુંડું છે એમાં કેવો છોડ છે? મોટો છોડ છે. એટલે મોટી વસ્તુ પાસે આપણે શું કરવાનું છે? તો આપણે ત્રિકોણ કરવાનું છે. તો અહીં આપણે ત્રિકોણ કરી દીધો. જુઓ, હવે આ બોક્સમાં બીજા બે ચિત્ર છે. એની જે સૂચના છે, ગબડતી વસ્તુ પાસે ચોરસ અને સરકતી વસ્તુ પાસે સ્ટાર કરો. હવે આ બે ચિત્ર છે એમાં કઈ વસ્તુ ગબડી શકે? તો અહીં તરબૂચ છે. તરબૂચ આપણે ગબડી શકે કે સરકી શકે? ગબડી શકે. હા, તો આપણે ત્યાં શું કરીશું? ચોરસ કરીશું, બરાબર ને? અને એની બાજુમાં શું છે? ચોપડી છે. શેની ચોપડી છે? ગણિતની છે. એટલે એ સરકી શકે કે ગબડી શકે? સરકી શકે. એટલે ત્યાં આપણે શું કરીશું? સ્ટાર કરીશું. તો જુઓ, હવે આપણે આ બોક્સમાં સ્ટાર કરી દીધો. હવે આ બોક્સમાં બીજા બે ચિત્ર છે. એમાં આપણે શું કરવાનું છે? જે પ્રવૃત્તિમાં વધારે સમય લાગે ત્યાં આપણે ખોટાની નિશાની કરવાની છે, અને જે પ્રવૃત્તિ કરવામાં ઓછો સમય લાગે ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. તો અહીં એક બાળક સાયકલ ચલાવીને જાય છે અને નીચે એક બાળક એમના પગ વડે ચાલતો જાય છે. તો કયું બાળક જલ્દી પહોંચશે? તો સાયકલ ચલાવતું બાળક જલ્દી પહોંચશે. એટલે એમાં વધારે સમય લાગે નહીં અને ચાલતા બાળકને વધારે સમય લાગે. તો અહીં આપણે વધારે સમય લાગે ત્યાં શું કરવાનું છે? ખોટાની નિશાની કરવાની છે. તો અહીં આ બાળક ચાલતું જાય છે એટલે વધારે સમય લાગે ને એને, એટલે અહીં ખોટું કરીશું. અને સાયકલ ચલાવનાર બાળક જલ્દી પહોંચશે એટલે ત્યાં આપણે ખરું કરીશું. હવે આ બોક્સમાં ઝાડથી દૂર હોય ત્યાં આપણે ગોળમાં લાલ રંગ અને નજીક હોય ત્યાં ગોળમાં લીલો રંગ પૂરવાનો છે. તો અહીં ઝાડથી કયું પક્ષી દૂર છે? તો આ પક્ષી દૂર છે એટલે ત્યાં આપણે આ ગોળની અંદર લાલ રંગ પૂરવાનો, અને આ પક્ષી ઝાડથી નજીક છે એટલે ત્યાં આપણે ગોળમાં લીલો રંગ પૂરવાનો. જુઓ, હવે અહીં બીજો એક પ્રશ્ન છે. અંક મુજબ ગોળમાં રંગ પૂરણી કરો. એટલે અહીં બોક્સમાં આપણે અંક લખેલા છે.
એ અંકની સામે આપણે જેટલા અંક છે એનાથી પણ આપણે વધારે આપણે ગોળ કરેલા છે. હવે અહીં છ લખેલા હોય તો આપણે કેટલા ગોળમાં રંગ પૂરવાનો? તો છ જ ગોળમાં રંગ પૂરવાનો. સૌથી પહેલાં આપણે જે રંગ પૂરવાના હોય તે રંગથી નાની નાની આપણે ટીક કરીને ગણી લેવાનું. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, આવી રીતના છ ગોળની અંદર ટીક કરી લેવાની અને પછી એની અંદર રંગ પૂરી લેવાનો. એવી જ રીતે અહીં ચાર લખેલા છે અને અહીં નવ લખેલા છે, તો એ અંક મુજબ આપણે ગોળની અંદર ગણતરી કરીને રંગ પૂરી લેવાનો. હવે અહીં પ્રશ્ન છે, દસનું જૂથ બનાવી એકમ દશકની સંખ્યા લખો. હવે અહીં બોક્સમાં ચિત્ર આપેલા છે અને એની બાજુમાં દશક અને એકમ લખેલા છે. તો હવે સૌથી પહેલાં આપણે અહીં જે ચિત્ર છે એને આપણે દસનું જૂથ બનાવીશું. તો પહેલાં આપણે દસ ચિત્ર ગણી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. દસ થયા ને અહીં સુધી, તો આપણે એ દસ ચિત્રની ફરતે આપણે આવી રીતે દસનું જૂથ બનાવી દઈશું. જુઓ, થઈ ગયા ને દસ ચિત્ર. તો આ રીતે આપણે એને ગણતરી કરીને જૂથ બનાવી દેવાનું. એટલે આ કેટલા સ્ટાર થયા? દસ. દસ એટલે કેટલા દસ થયા? એક દસ થયા. એટલે આપણે અહીં લખવાનું એક. અને બીજા કેટલા સ્ટાર વધ્યા? તો એક, બે, ત્રણ, ચાર. એટલે કેટલા એકમ થયા? ચાર એકમ થયા. તો અહીં લખી દઈશું ચાર. પછી રીતે અહીં જે બોક્સમાં ચિત્ર આપેલા છે તો આ જ રીતે દસનું જૂથ બનાવીને એકમ દશકની સંખ્યા અહીં લખી દઈશું. જુઓ, હવે અહીં બીજો પ્રશ્ન છે, આપેલ વસ્તુઓનું આકારો મુજબ વર્ગીકરણ કરો. હવે અહીં આકારો મુજબ આપણે ચિત્ર દોરેલા છે, બરાબર. હવે નીચે આપણે અલગ અલગ આકારો દોરેલા છે અને નીચે નાની નાની લીટી કરેલી છે. હવે આ જે ચિત્ર દોરેલા છે એની નીચે આપણે અંક લખેલો છે, બરાબર. હવે આ અંક જે લખેલો છે તો સૌથી પહેલાં છે શેનું ચિત્ર? છે બોલ છે. તો બોલ કેવો છે? ગોળ છે. તો ગોળ છે તો આપણે ગોળાકાર જે છે તેની નીચે આપણે બોલનો કયો નંબર છે? તો એક નંબર. તો આપણે અહીં લખીશું એ, બરાબર. આપણે ચિત્રનું નામ લખવાનું નથી, ફક્ત ચિત્રની નીચે જે આપણે નંબર આપેલો હોય એ નંબર જ આપણે અહીં લખીશું. એવી જ રીતે અહીં પતંગ છે. પતંગ કેવો હોય? ચોરસ હોય. તો જુઓ, આ ચોરસ આકાર દોરેલો છે એની નીચે પતંગનો કયો નંબર છે? તો બે નંબર છે. તો આપણે અહીં લખીશું બે. એવી જ રીતે અલગ અલગ અહીં આકારોની વસ્તુઓ દોરેલી છે, બરાબર. તો તે વસ્તુઓના ફક્ત આપણે નંબર જ અહીં લખીશું. હવે અહીં આપણે સરવાળા બાદબાકીના દાખલા ગણવાના છે. સૌથી પહેલાં આપણે શેનો દાખલો છે અહીં? તો સરવાળાનો દાખલો છે, બરાબર. તો હવે સરવાળાનો દાખલો એટલે બંને સંખ્યાના આપણે મીંડા કરીને ગણતરી કરીને આપણે અહીં જવાબ લખવાનો છે, બરાબર. તો હવે અહીં સૌથી પહેલાં કેટલા લખેલા છે? આઠ. તો આપણે અહીં આઠ મીંડા કરવાના, ત્યાર પછી ફરી પાછા એકવાર મીંડા ગણી લેવાના, ત્યાર પછી સાત લખેલા છે. તો આપણે સાત મીંડા કરવાના, ફરી પાછા સાત મીંડા ગણી લેવાના અને ત્યારબાદ અહીં જે આઠ મીંડા કર્યા છે તે અને સાત મીંડા કરીશું તે. એ બંને સંખ્યાના આપણે બધા જ મીંડા ગણીને જેટલા મીંડા થાય એટલા અહીં આપણે ચોરસ બોક્સમાં લખીશું. ત્યાર પછી આ શેનો દાખલો છે? તો બાદબાકીનો દાખલો છે, બરાબર. ઓછાનો દાખલો કહેવાય. હવે એમાં આપણે શું કરવાનું છે? ઉપર જે સંખ્યા લખી હોય તેટલી સંખ્યાના આપણે મીંડા કરવાના અને ત્યાર પછી નીચે જે અંક લખેલો છે એ અંકને આપણે શું કરવાનું? મીંડા આપણે કરવાના નથી, પરંતુ અહીં જે સંખ્યાના મીંડા કર્યા હોય એટલે કે અહીં નવ છે તો આપણે નવ મીંડા કરી દઈશું. ત્યાર પછી એ નવ મીંડામાંથી અહીં બે લખેલા છે એટલે બે મીંડા આપણે કાપી નાખીશું. ત્યાર પછી કેટલા મીંડા વધે? તેટલી મીંડાની સંખ્યા આપણે અહીં ચોરસ બોક્સમાં લખીશું. અહીં
प्रश्न छे पेटर्न आगर वधारो। हवे आने शू कहवाय, आपणे अंग्रेजी भाषा में डबल्यू कहीए ने, पछी एवी ज रीते एनी बाजू में आपणे अने एम कहीए, बराबर। एटले आ तो एक चित्र छे। हवे आ जे अहीं चित्र दोरेला छे ए आपणे एवी ज पेटर्न में आपणे अहीं जाते आपणे पेटर्न ने आगर वधारवानी छे। तो सौथी पहला आपणे आ डबल्यू जेवो जे आकार छे ते अहीं लखीशुं। त्यार पछी शू छे, एम फोर मंकी जेवो आकार छे तेने एनी बाजू में एवो आकार करीशुं। ए रीते आपणे पेटर्न आगर वधारीशुं। हवे अहीं प्रश्न छे, चित्र जोई साचा विकल्प पासे खरानी निशानी करो। तो अहीं एक शाळानु चित्र छे, एनी अंदर बाळको रमत रमी रह्या छे। केटलाक बाळको नाश्तो करे छे अने केटलाक बाळको वाचन करे छे, बराबर ने। तो हवे आपणे प्रश्न जोईए। जुओ अहीं पहेलो सवाल छे, केटला बाळको वाचन करे छे। हवे एमां आपणा विकल्प छे, ए मां चार, बी मां बे, सी मां त्रण अने डी मां एक। आ रीते अलग अलग विकल्पो छे। हवे आपणे चित्रमां जोईशुं કે કેટલા બાળકો વાંચન કરે છે, તો આપણે શોધી લઈશું। જુઓ આ રહ્યા, આ બે બાળકો શું કરી રહ્યા છે, વાંચન કરી રહ્યા છે। તો કેટલા બાળકો વાંચન કરે છે, બે બાળકો વાંચન કરે છે। તો આપણે આ સાચો જવાબ છે ને, એટલે ત્યાં આપણે ખરાની નિશાની કરી રહીશું। એવી જ રીતે આપણે એવા અલગ અલગ બીજા ત્રણ પ્રશ્ન છે તે આપણે વાંચીને ચિત્રમાં જોઈશું અને ચિત્રમાં જોઈને આપણે સાચા વિકલ્પ પાસે ખરાની નિશાની કરીશું। હવે અહીં પ્રશ્ન છે, વધારે વસ્તુના જૂથમાં રંગ પૂરો। હવે આ સામસામે એક જ સરખા આપણે બે જૂથમાં ચિત્ર આપેલા છે। હવે સૌથી પહેલા બોક્સમાં જે ચિત્ર છે તે આપણે ગણી લઈશું। તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, કેટલા ચિત્ર છે, સાત। હવે એની બાજુના બોક્સના ચિત્ર ગણીશું, એક, બે, ત્રણ, ચાર, પાંચ। તો અહીં કેટલા ચિત્ર હતા, સાત, અને અહીં કેટલા હતા, પાંચ। તો આપણે આ બંને બોક્સમાં જે ચિત્ર છે તો કયા બોક્સના ચિત્ર વધારે છે, તો આ બોક્સના ચિત્ર વધારે છે। એટલે આ દરેક ચિત્ર જે છે એની અંદર આપણે રંગ મનગમતો રંગ પૂરી દઈશું। તેવી જ રીતે આ બે બોક્સે આ બંને બોક્સના ચિત્ર પણ ગણી લેવાના અને જે બોક્સમાં ચિત્ર વધારે હોય તેમાં રંગ પૂરી દેવાનો। એવી જ રીતે આ બોક્સમાં પણ ચિત્ર ગણીને વધારે ચિત્ર હોય ત્યાં આપણે રંગ પૂરી દેવાનો। જુઓ હવે અહીં બીજો એક પ્રશ્ન છે, ખૂટતો અંક લખો। હવે એમાં શું કરવાનું છે, તો પહેલા બોક્સમાં સાત લખેલા છે, સાત વત્તા પછી આ બોક્સ ખાલી છે બરાબર તે, બરાબર। તો હવે આપણે વચ્ચે સંખ્યા લખવાની છે, તો આપણે એ સંખ્યા કેવી રીતે ગણતરી કરીને લખશું, તો અહીં કેટલા લખેલા છે, તે, તો આપણે તેર વસ્તુ લઈશું। જુઓ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, થયું। હવે આ તેર વસ્તુ આપણે લીધી, બરાબર। હવે અહીં કેટલા લખેલા છે, સાત, તો આપણે સાત બોલને અલગ કરીશું, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, બરાબર। હવે કેટલા વધ્યા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, કેટલા બોલ વધ્યા, છ, તો અહીં આપણે કેટલા લખીશું, છ લખીશું, બરાબર। એટલે સાત વત્તા છ બરાબર કેટલા થાય, તેર। જુઓ હવે આપણે અહીં શું લખેલું છે, તો પહેલા બોક્સમાં છે દસ અને ત્યાર પછી શેની નિશાની છે, બાદબાકીની, એટલે ઓછા, પછી આ બોક્સ ખાલી છે, બરાબર પાંચ, એટલે દસ ઓછા અહીં આપણે જવાબ લખીશું, બરાબર પાંચ। તો હવે આની ગણતરી આપણે કેવી રીતે કરવાની છે,
तो अहीं पहला बॉक्स में जे संख्या लखेली छे एटला आपणे बॉल मूकीशुं। तो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस, बराबर दस बॉल थया। हवे आपणे शुं करीशुं, अहीं केटला लखेला छे पांच, तो आपणे आ पांच बॉल ले अहींथी आपणे खसेड़ी लईशुं। एक बे त्रण चार पांच, हवे केटला बॉल वध्या? एक बे त्रण चार पांच, केटला बॉल वध्या? पांच। एटले आपणे सौथी पहला दसमांथी आपणे पांच बॉल काढी नाख्या एटले केटला वध्या? पांच। हवे आपणे अहीं कोयडा उकेलवाना छे। હવે અહીં આપણે વિગત લખેલી છે, ચાર નાની ચકલી દાણા ચણી રહી છે, વધુ એક ચકલી ત્યાં આવી ગઈ, તો કેટલી ચકલી થઈ ગઈ? તો આપણે આ દાખલો કેવી રીતે ગણવાનો છે? તો સૌથી પહેલાં છે ચાર નાની ચકલી, કેટલી ચકલી છે? ચાર। તો અહીં આપણે ચાર લખીશું અને એની બાજુમાં ચાર કેવી ચકલી છે? તો નાની ચકલી, નાની ચકલી છે, બરાબર। તો આપણે આ રીતે લખી દઈશું। હવે પછી શું લખેલું છે? વધુ એક ચકલી, કેટલી ચકલી? એક ચકલી, એટલે આપણે અહીં એક લખીશું અને અહીં બાજુમાં લખીશું ચકલી, બરાબર। હવે અહીં આપણે શેની નિશાની મૂકીશું? હવે આપણે આ ચાર ચકલી અને બીજી એક ચકલી, એ બંને ચકલીની આપણે ગણતરી કરવાની છે, એટલે અહીં શેની નિશાની આવશે? વટ્ટાની નિશાની આવશે। પછી આપણે અહીં એક બોક્સ બનાવી દઈશું। હવે અહીં કેટલી ચકલી છે? ચાર। તો આપણે એની બાજુમાં કેટલા મીંડા કરીશું? ચાર મીંડા કરીશું, બરાબર। તો જુઓ, આપણે આ ચાર મીંડા કરી લીધા। હવે બીજી કેટલી ચકલી છે? ત્યાં એક ચકલી આવી, એટલે એક મીંડું કરીશું। તો હવે કેટલી ચકલી થઈ ગઈ? એક બે ત્રણ ચાર પાંચ, કેટલી ચકલી થઈ ગઈ? પાંચ। તો અહીં આપણે બોક્સમાં લખીશું પાંચ, એની બાજુમાં લખીશું કુલ ચકલી થઈ ગઈ, બરાબર। જુઓ, અહીં બીજી એક વિગત છે, મેળામાંથી સોનુએ છ ફુગ્ગા લીધા, તેમાંથી તે મોનુને બે ફુગ્ગા આપે છે, તો સોનુ પાસે કેટલા ફુગ્ગા રહ્યા? તો આપણે જે આ ઉપર રકમ સાથે વિગત લખી એ જ રીતે અહીં સૌથી પહેલાં છ ફુગ્ગા છે એટલે છ ફુગ્ગા લખીશું, ત્યાર પછી બે ફુગ્ગા છે એટલે બે ફુગ્ગા લખીશું, પણ આપણે નિશાની શેની મૂકીશું? સોનુ પાસે છ ફુગ્ગા હતા, તેમાંથી બે મોનુને આપ્યા, એટલે સોનુ પાસે ફુગ્ગા ઓછા થયા ને, એટલે આપણે અહીં ઓછાની નિશાની મૂકીશું, બરાબર, અને નીચે ચોરસ બોક્સ કરીશું। પછી આપણે જે રીતે બાદબાકીનો દાખલો ગણીએ છીએ તે જ રીતે આપણે ગણતરી કરીને આપણે જે જવાબ આવે એ આપણે લખી દઈશું અને જવાબની બાજુમાં પણ આપણે વિગત લખી દઈશું। હવે અહીં નાની સંખ્યા ફરતે ત્રિકોણ અને મોટી સંખ્યા ફરતે ચોરસ કરવાનું છે। હવે અહીં એક લાઇનમાં ત્રણ અંક આપેલા છે, અગિયાર તેર અને પંદર, બરાબર। તો હવે આ ત્રણ સંખ્યામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે? એટલે કે અહીં જે લખેલા છે એ એક જ લાઇનના આપણા અંક છે, તો આપણે જ્યારે અગિયારથી વીસ બોલીએ છીએ ત્યારે સૌથી પહેલાં કયો અંક આવે છે? તો અગિયાર આવે છે, એટલે એની ફરતે આપણે શું કરવાનું છે? ત્રિકોણ કરવાનું છે, અને આ ત્રણ સંખ્યામાંથી જ્યારે આપણે આ લાઇનમાં બોલીએ છીએ એકડા ત્યારે આ પાછળ કયો અંક આવે છે? તો પંદર આવે છે, તો ત્યાં આપણે શું કરવાનું છે? ચોરસ કરવાનું છે। એવી જ રીતે અહીં પણ બે લાઇનમાં અંક લખેલા છે, એમાં આપણે નાની સંખ્યા ફરતે ત્રિકોણ કરીશું અને મોટી સંખ્યા ફરતે ચોરસ કરીશું।
જુઓ, હવે અહીં એક પ્રશ્ન છે, પ્રવૃત્તિઓને યોગ્ય ક્રમ આપો. હવે અહીં પ્રવૃત્તિ છે, હવે પ્રવૃત્તિને આપણે યોગ્ય ક્રમ આપવાનો છે. તો આ પ્રવૃત્તિમાં શું કહેવા માંગે છે? તો આપણે રોટલી બનાવી હોય તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? તો સૌથી પહેલાં આપણે ડબ્બામાંથી લોટ લેવો પડે, બરાબર. એટલે ત્યાં આપણે શું કરીશું? એક નંબર આપીશું. ચાલો, ત્યાર પછી આપણે લોટ લઈને શું કરીએ? એને લોટ આપણે બાંધીએ ને, એમાં શું નાખીએ? પાણી નાખીએ. તો અહીં આ પ્રવૃત્તિને આપણે બે નંબર આપીશું. ત્યાર પછી લોટ બાંધીને આપણે શું કરીએ? બરાબર એને ઘૂંટી લઈએ. એટલે લોટ ઘૂંટવાની પ્રવૃત્તિ છે ત્યાં આપણે ત્રણ નંબર આપીશું. ત્યાર પછી લોટ ઘૂંટાઈ જાય, લુવા પડી જાય, પછી આપણે એને પાટલી ઉપર વણીએ છીએ, ત્યાં ચાર નંબર આવશે. તો આ રીતે અહીં જે પ્રવૃત્તિ આપેલી હોય તેને આપણે ક્રમમાં ગોઠવવાની છે. તો બાળ મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો ને હવે ગણિતનું પેપર તમારે કેવી રીતે લખવાનું છે? સમજ પડી ગઈ ને? તો તમે બધા પરીક્ષામાં આ રીતે લખશો ને બધા? હા, ચાલો તો બધાને બેસ્ટ ઓફ લક.